મિત્રો, મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ઉત્તરાયણમાં ખવાતા અને બાળકોને મનપસંદ એવા મમરાના લાડુ. આ મમરાના લાડુ બનાવવા માટે મેં અત્યારે 3 વાટકી મમરા લીધા છે. જે આપણે રેગ્યુલર મમરા વાપરીએ છીએ તે જ મમરા મેં લીધા છે, અને સાથે 1 વાટકી ગોળ લીધો છે. મમરા વજનમાં 50 ગ્રામ જેટલા લીધા છે અને ગોળ 100 ગ્રામ લીધો છે, એટલે આપણે 3 વાટકીની સામે 1 વાટકી ગોળ લઈશું. તો આપણા આ લાડુ એકદમ પરફેક્ટ અને બજાર જેવા બનશે. ગેસ પર આપણે એક કડાઈ મૂકી છે અને ગેસને ચાલુ કરીશું. ગેસ ચાલુ કરી અને આપણે જે 3 વાટકી મમરા લીધા છે તે આપણે આ કડાઈની અંદર લઈ લઈશું. આ મમરાને આપણે 2 મિનિટ માટે આ રીતે રોસ્ટ કરીશું, જેથી મમરાની અંદર કોઈ પણ મોઇશ્ચરનો ભાગ હશે તે નીકળી જશે અને આપણા મમરા એકદમ સરસ કડક તૈયાર થશે. બે મિનિટ શેક્યા પછી આપણા આ મમરા એકદમ સરસ રીતે કડક થઈ ગયા છે, તમે જોઈ શકો છો આ રીતે. તો હવે આપણે આ મમરાને બીજા વાસણમાં કાઢી લઈશું. ફરી આપણે તે જ કડાઈને ગેસ પર મૂકી અને ગેસને ચાલુ કરી અને તેની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી લઈશું. ઘી લેવાથી આપણા લાડુની શાઇનિંગ એકદમ સરસ આવશે. આપણું ઘી ગરમ થઈ જાય પછી આપણે જે ગોળ લીધો છે 1 વાટકી, તે ગોળ આપણે આ ઘીની અંદર એડ કરી દઈશું. ગોળ આપણે છીણીથી છીણીને એકદમ ઝીણું કરીને લીધો છે, જેથી આપણા લાડુ બનતા વધારે સમય નહીં લાગીને આપણો ગોળ ફટાફટ મેલ્ટ થઈ જશે. આપણે આ ગોળની ચાસણી તૈયાર કરીશું. આપણે ચાસણીને એકદમ કડક રહે તે રીતે તૈયાર કરવાની છે. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખી અને આ ગોળને આ રીતે હલાવશું. 1 મિનિટ સુધી આપણે આ રીતે હલાવ્યા પછી તમે જોઈ શકો છો આપણા ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે 1 વાટકીમાં થોડું પાણી લઈશું અને 2 ટીપા આપણે ગોળના અંદર લઈશું અને પછી આપણે જોઈશું. તો આપણો આ ગોળ બહાર કાઢીશું તો હજુ આપણો ગોળ ચીકાશ પડતો છે, એટલે આપણી આ ચાસણી હજુ તૈયાર થઈ નથી, આ રીતે ખેંચાય છે. તો હજુ આપણે 2 મિનિટ માટે આ રીતે હલાવશું. આપણો ગોળ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. ફરી આપણે પાણીમાં લઈશું. ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો જ રાખીશું અને ફરી તેને ચેક કરીશું. તો આ રીતે કરવાથી આપણો આ ગોળ એકદમ સરસ રીતે કડક થઈ ગયો છે. તો આપણો લાડુ બનાવવા માટેનો પરફેક્ટ ગોળ તૈયાર છે. તો હવે આપણે જે મમરા લીધા છે તે આ ગોળની અંદર એડ કરી દઈશું. આ રીતે બરાબર મિક્સ કરી દઈશું. ગેસને આપણે બંધ કરી અને આને આ રીતે હલાવશું. આપણો ગોળ અને મમરા સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આને ગોળનું મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ આપણે આ લાડુને વાળી લઈશું. તો લાડુ વાળતી વખતે હાથમાં દજાય નહીં તેના માટે આપણે આ રીતે પાણી વાળો હાથ કરી લઈશું અને થોડું મિશ્રણ આપણે હાથમાં લઈશું. જે સાઈઝના તમે લાડુ વાળવાના હોય તેટલું મિશ્રણ હાથમાં લઈ લેવાનું અને આ રીતે ધીમા હાથે થોડું થોડું પ્રેસ કરતા જઈ અને આ રીતનો એકદમ સરસ ગોળ લાડુ તૈયાર કરવાનું. તો આ જ રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈશું. તૈયાર છે આપણા મમરાના લાડુ. એકદમ સરસ ગોળ જે રીતે બજારમાં પેકેટમાં મળે છે તેવા જ આપણા લાડુ તૈયાર થાય છે. તો મારી આ લાડુ બનાવવાની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.